हेलो बाळको, ऑनलाइन एज्युकेशन में हूँ मयूर रावल आजाद क्लासेस वती आपनों हार्दिक स्वागत करूँ छु। आज आप जोवाना छे यूनिट 3 आगळनी वात करवाना छे, राइट। तो छेल्ले आपणे एवी वात करी हती कि एने दृढ़ निश्चय कर्यो हतो शुं करवा माटे, तो कि हूँ मात्र ने मात्र आज वाद्यने वगाडीश अने हूँ मोटू अने मोटू करीश। आवो एने शुं कर्यो हतो, दृढ़ निश्चय कर्यो हतो। दीज एक्सपीरियंस टू अ प्लेस वेन मोहन वॉज ओनली 16 इयर्स ऑफ एज। जारे आ अनुभव थयो एने ओला बधा जो ने वगाड्यो ने ओला बधाए वखाण कर्या, बेना भाई बहन नाना वखाण थया नहीं, एटले जारे आ एक्सपीरियंस एटले आ घटना बनी त्यारे मोहन मात्र ने मात्र 16 वर्षनो हतो। કેટલા વર્ષના હતા? 16 વર્ષના હતા। ઇટ વોઝ ધ ટર્નિંગ પોઈન્ટ ઓફ હિઝ લાઈફ। તેના જીવનમાં પરિવર્તનની પળ હતી, ટર્નિંગ પોઈન્ટ, એનું જીવન હવે બદલાવવાની પળ હતી, એનો બદલાવવાનો સમય આવી ગયો હતો, એના જીવનની પરિવર્તનની આ પળ હતી। મોહન ડબલ હિઝ રિયાઝ એન્ડ પ્રેક્ટિસ ફોર અબાઉટ 10 અવર્સ અ ડે। પોતાનો રિયાઝ એટલે કે પોતાની મહેનત બમણી કરી, પોતાની જે પ્રેક્ટિસ કરવાનો સમય હતો એ કેવો કર્યો, વધારી દીધો, બમણો કરી દીધો, અને દિવસની હવે 10 કલાક મહેનત પ્રેક્ટિસ કરવાનું ચાલુ કર્યું। હી ઓલ્સો સ્ટડી અધર એસ્પેક્ટ્સ ઓફ ધ ગીતાર। તેને ગીતારના બીજા ઘણા બધા પાસાઓનો પણ અભ્યાસ કર્યો। હી ડિસાઇડેડ ટુ ઇન્કોર્પોરેટ ધ સ્પેશિયાલિટી ટેકનિક એન્ડ સાઉન્ડ ઓફ એવરી ઇન્સ્ટ્રુમેન્ટ ઇન ટુ ધ ગીતાર। તેણે નક્કી કર્યું, ઇન્કોર્પોરેટ એટલે એ ભેગું કરવું, ઇન્કોર્પોરેટ એકઠું કરવું, સ્પેશિયાલિટી એટલે એની ખાસિયત, ટેકનિક એને વગાડવાની રીત, સાઉન્ડ ઓફ એવરી અને બધા વાદ્યનો અવાજ, તેણે વગાડવાની રીત, બધા વાદ્યોનો અવાજ અને તેની ખાસિયતને ગીતારમાં ભેગું કરવું હતું, રાઈટ। હી વોન્ટેડ ટુ ઇન્વેન્ટ સમથિંગ વિચ ગેવ ધ સાઉન્ડ એન્ડ ટ્યુન ઓફ ધ વેસ્ટર્ન ગીતાર બટ કુડ નોટ બી પ્લે લાઈક એન ઇન્ડિયન વીણા। તેણે કંઈ એવું વાદ્ય બનાવવું, ઇન્વેન્ટ એટલે શોધ કરવી, એને કંઈ એવી શોધ કરવી હતી કે જેનો અવાજ અને ટ્યુન, સૂર, કે જેનો અવાજ અને સૂર પશ્ચિમી ગીતાર જેવો હોય પરંતુ તેને ભારતીય વીણાની જેમ વગાડી શકાય। શું? તેને કંઈ એવી શોધ કરવી હતી કે જેનો અવાજ અને સૂર પશ્ચિમી ગીતાર જેવો હોય પરંતુ તેને ભારતીય વીણાની જેમ વગાડી શકાય, એને એવી રચના કરવી હતી। નોટ ઓનલી ધ સાઉન્ડ ધેટ માય ઇન્સ્ટ્રુમેન્ટ પ્રોડ્યુસ ઇન ઇમ્પોર્ટ, માત્ર ને માત્ર મારો અવાજ જ બહાર આવે, સૂર આવે એ મહત્વનું નથી, બટ પરંતુ ઇટ મસ્ટ ઓલ્સો એક્સપ્રેસ માય વિઝન, વિઝન એટલે દ્રષ્ટિ, સામેવાળા વ્યક્તિને મારી દ્રષ્ટિ પણ વ્યક્ત થવી જોઈએ, એક્સપ્રેસ એટલે વ્યક્ત કરવો, આ માત્ર ને માત્ર મારા સંગીતનો સૂર આવે, અવાજ આવે એ જ મહત્વનું નથી, પરંતુ સામેવાળી વ્યક્તિને મારી દ્રષ્ટિ એટલે કે હું શું કહેવા માગુ છું તે પણ વ્યક્ત થવું જોઈએ। આઈ વોન્ટ સે થ્રુ ધ ઇન્સ્ટ્રુમેન્ટ, આ વાદ્ય માટે હું શું કહેવા માગુ છું એ પણ મારું જે છે દ્રષ્ટિ એ વ્યક્ત થવી જોઈએ। ઈ સે ટુ હિમસેલ્ફ એન્ડ ફાઇનલી વિથ અનટાયરિંગ ઇફર્ટ, પોતાની જાતને આવું નક્કી કરે છે, કહે છે અને અંતે અથાક પરિશ્રમથી, અનટાયરિંગ અથાક પરિશ્રમથી અને રાગની સમજણથી, અન્ડરસ્ટેન્ડિંગ ઓફ રાગ, રાગની સમજણથી હી ક્રિએટેડ ધ વન્ડરફુલ મોહન વીણા, તેને એક સરસ મજાની અદ્ભુત
मोहन वीणानी रचना करी। शू बता के तेने अंते पोतानी अथाक परिश्रम अने रागनी समझण थी तेने एक मोहन वीणानी रचना करी। टूडे आज दंड वर्ल्ड नॉन मोहन एज पंडित विश्व मोहन भट्ट। आजे मोहन ने लोको पंडित विश्व मोहन भट्टना नामे ओळखे छे। विनर ऑफ अ ग्रेमी एवॉर्ड के जे ग्रेमी एवॉर्डना विजेता छे। ग्रेमी एवॉर्ड एटले के जे संगीतमां आपवामां आवे राइट। दरेकने फील्डमां एवॉर्डना नाम केवा होय बेटा अलग अलग। एज रीतना संगीतनी फील्ड होय एमां एवॉर्डनुं नाम क्यूँ छे बेटा ग्रेमी एवॉर्ड राइट। आथी तेने ग्रेमी एवॉर्ड આપવામાં આવ્યો હતો પણ મોહનને। આઈ જસ્ટ ફોલો માય હર્ટ સ્પેશન એન્ડ હિયર આઈ એમ સેઇડ મોહન એટ ધ એવોર્ડ સેરેમની ઇન 1993। જ્યારે એને એવોર્ડ સેરેમનીમાં 1993માં એવોર્ડ આપવામાં આવ્યો ત્યારે તેણે કીધું કે મેં માત્ર ને માત્ર મારી હૃદયની ઈચ્છાને અનુસરી આથી હું અહીં પહોંચ્યો। મેં માત્ર ને માત્ર મારી હૃદયની ઈચ્છાને અનુસર્યો અને અહીં હું પહોંચ્યો। આવું એણે ક્યારે કીધું? જ્યારે એને એવોર્ડ આપવામાં આવ્યો ત્યારે 1993માં ત્યારે એણે એવોર્ડ સેરેમનીમાં આ વાત કરી હતી રાઈટ બેટા। અહીંયા આપણું યુનિટ 3 પૂરું થાય છે। હવે આપણે આવતા લેક્ચરમાં હવે આપણે યુનિટ થોડીક વાર સ્ટોપ કરી દઈશું અને આપણે હવે ગ્રામર તરફ થોડું ચાલીશું। ઓકે બાળકો, ગુડ બાય, જય શ્રી કૃષ્ણ।